गुड मॉर्निंग ऑल ऑफ यू। આપણે જે ગઈકાલે તમને ટેન્સ એટલે કે કાળનો ફેરફાર કઈ રીતે કરવો એના ફકરા તમે જોઈ શકો છો, તો કયા કયા કાળનો કેવી રીતે ફેરફાર કરવો એ આપણે જોઈ લઈએ। સૌપ્રથમ અહીંયા ધ્યાન રાખજો, કાળમાં ફેરફાર માટેના નિયમ સમજજો। કાળમાં ફેરફાર માટેના નિયમોમાં પહેલો નિયમ તો ક્રિયાપદમાં જ ફેરફાર થાય, આ પહેલો નિયમ। કાળમાં તમારે આ વક્ર આપેલા છે એમાં ક્રિયાપદ ગોતવાનું, જે તમે સારી રીતે જાણો છો કેવી રીતે ગોતવાનું છે, બરાબર છે, અને એમાં જ ફેરફાર થાય છે, બાકી કોઈ વસ્તુમાં થતો નથી। હવે કયા કયા કાળ આપે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ ત્રણ કાળ પહેલા લઈએ છીએ આપણે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ। આ ત્રણ કાળ લીધા, હવે ગમે તે આપણને સૂચના આપી હશે આ રીતે કે ભાઈ ચેન્જ ઇન ટુ પ્રેઝન્ટ ટેન્સ, ચેન્જ ઇન ટુ પાસ્ટ ટેન્સ, ચેન્જ ઇન ટુ ફ્યુચર ટેન્સ, જે કાળમાં હવે આપણે ફેરફાર શેમાં કરવાનો ભાઈ, ખાલી ક્રિયાપદમાં। જો સાદા વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ ના ક્રિયાપદમાં ફેરફાર કરવાનો હોય તો એસ કે ઈએસ લાગે અથવા મૂળ રૂપ આવે, જે આપણો નિયમ તમે જાણો છો। જો કરતા એક વચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ લખવાનું ક્રિયાપદનું, અને કરતા બહુ વચન હોય તો મૂળ રૂપ લખવાનું। આ થઈ ગયું સાદો વર્તમાન કાળ। હવે સાદો ભૂતકાળની વાત કરીએ તો એમાં પણ ક્રિયાપદમાં એમાં કશું જ નહીં કરવાનું, ક્રિયાપદ ગોતી અને એનો બધામાં શું લખવાનું, ભૂતકાળનું રૂપ એટલે કે V2। અને ફ્યુચર ટેન્સમાં કીધું હોય તો ક્રિયાપદ ગોતી નાખવાનું, અને ક્રિયાપદ ગોત્યા પછી એમાં વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું। આ ત્રણ કાળનો આ ફેરફાર જે આપણે શીખી ચૂક્યા છીએ, આ મેં તમને રિવિઝન કરાવ્યું। હવે અહીંયા આપણે જોઈએ, પહેલા આખો આ કાફકરો વાંચી લઈએ। પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ, સી બાય સમ વેજીટેબલ, સી સીઝ સમ ગુડ ફ્રુટ, સી આસ્ક પ્રાઇસ ઓફ ધ ફ્રુટ્સ, ચેન્જ ઇન ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે। સૌપ્રથમ આપણે શું કરવાનું, તો આમાં ક્રિયાપદ ગોતી નાખો જેટલા હોય એટલા। ક્રિયાપદ ક્યાં હોય તો પહેલો કરતા હોય ને પછી ક્રિયાપદ હોય, એ તમને ખબર છે। પ્રિયા કરતા કહેવાય, આ પ્રિયા શું કહેવાય, કરતા, અને એના પછી આ જે રાઉન્ડ કરું છું આ ક્રિયાપદ છે। જો એક વાક્યમાં એક હોય, જો એન્ડ સાથે જોડેલું હોય, સમજો આ પ્રિયા ગોઝ એને એન્ડ આપ્યું હોય તો બે ક્રિયાપદ હોય અથવા એક જ હોય। હવે આ વાક્ય અહીંયા પૂરું થઈ ગયું, સી કરતા બાઈસ ક્રિયાપદ, સી કરતા સીઝ ક્રિયાપદ, સી આસ્ક ક્રિયાપદ પતિ। ચાર વાક્ય છે તો ચાર જ હોય ક્રિયાપદ, પાંચ હોય શકે ક્યારે, જ્યારે એન્ડ થી ક્રિયાપદને જોડેલું હોય। ધારો કે અહીંયા સી આસ્ક એન્ડ ટેલ, સી આસ્ક એન્ડ ટેલ, તો આસ્ક અને ટેલ બંને ક્રિયાપદ થયા, સમજમાં આવી ગયું। તો હવે ખાલી આપણે આ કાળ શેમાં ફેરવવાનો છે, ભૂતકાળ, તો મેં જે આ ચાર ક્રિયાપદોને અંડરલાઈન કર્યા છે એના ભૂતકાળના રૂપ તમને આવડવા જોઈએ, કયા, V1 V2 V3, એમાં આપણે અહીંયા V2 લખવાનું છે। હવે જો હું અહીંયા લખું છું, પહેલું વાક્ય પ્રિયા, આ વર્તમાન કાળમાં છે, ગોઝ ઈએસ એટલે વર્તમાન કાળ થયો, એને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે, ગોઝ એટલે મૂળ રૂપે નું ગો છે, તો ગો નું ભૂતકાળ શું થાય, તો કે વેન્ટ સર, તો વેન્ટ ટુ ધ માર્કેટ, આ પહેલું વાક્ય પૂરું। બીજું વાક્ય, સી બાયસ સમ વેજીટેબલ, તો સી ક્રિયાપદ સિવાય કોઈ ફેરફાર નહીં, બાયસ નું બોટ ભૂતકાળના રૂપ આવડવા જોઈએ, બોટ સમ વેજીટેબલ્સ, બીજું વાક્ય સી સીઝ, અહીંયા સીઝ આપ્યું છે, ગભરાવાની એસ લાગેલો છે, સાદો વર્તમાન કાળ છે એટલે સી છે આપણું મૂળ રૂપ, તો સી સી નું થાય શો, સી સ્ટો સમ ગુડ ફ્રુટ્સ, સી આસ્ક, તો સી આસ્ક નું આસ્ક્ડ,
सी आस्क्ड द प्राइस ऑफ द फ्रूट्स. हवे जो आज पकड़ो आप्यो होय तमने कीधुं होय के प्रेजेंट टेन्स मां फेरवो तो आ बधा क्रियापदनुं तमारे प्रेजेंट मां फेरवानुं जे आ फेरवेलुं छे. जुओ तमारा प्रश्नमां प्रेजेंट एटले सादो वर्तमान काल एटले के एस के ईएस लगाडवानो अथवा मूल रूप लगाडवानो. खबर पड़ी. हवे बीजो पकड़ो जी. वी सेलिब्रेट इंडिपेंडेंस डे. द चिल्ड्रन डेकोरेट द क्लासरूम. दे प्रिपेयर सम स्पीचेस. द टीचर हेल्प्स देम. चेंज इनटू फ्यूचर टेन्स. फ्यूचर एटले भविष्यकाल. हमें पहला बद्दा क्रियापद खोदी नाखी. वी सेलिब्रेट द चिल्ड्रन डेकोरेट द क्लासरूम. पति यू दे प्रिपेयर सम स्पीचेस. द टीचर हेल्प्स. चार क्रियापद मिली गया. हमें आपणे भविष्यकाल में विल वत्ता मूल रूप लखवानु छे. सिंपल. तो वी विल सेलिब्रेट अपेलो थी गयु इंडिपेंडेंस डे. बीजू वाक्य द चिल्ड्रन डेकोरेट नो. तो के द चिल्ड्रन विल डेकोरेट. द क्लास दे प्रिपेयर सम स्पीचेस. तो दे विल प्रिपेयर टीचर. आपणे ક્રિયાપદ સિવાય કોઈમાં ફેરફાર નહીં કરવાનો. હેલ્પ છે તો વિલ હેલ્પ. એક બીજું ધ્યાન રાખવાનું આ એસ બેસ હોય કાઢી નાખવાના પાછળ. કારણ કે ખબર પડી ગઈ. હવે આ ફ્યુચરમાં આપ્યું છે એને કીધું કે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવો. તો આ પ્રેઝન્ટ જો વી પછી મૂળ રૂપ આવ્યું. કારણ કે વી એ બહુવચન છે એટલે કે બીજું રૂપ છે એટલે એનું મૂળ રૂપ આવ્યું સેલિબ્રેટ. મગજમાં બેસી ગયું. તો આ રીતે આપણે એના ફેરફાર કરી શકીએ છીએ. બીજા બે ચાર પેરેગ્રાફ હું આપું છું તમને કે તમે ફેરફાર કરો. આ કમ્પ્લીટ. જો હજુ કોઈ ડાઉટ હોય તો ફોન કરીને મને પૂછી શકો છો. ઓકે ઠીક છે. તો આટલા સુધી આ ટેન્સ પૂરું. કાલે ડુએસ ડિરેક્ટેડ શીખીશું. આ પૂરું કરી પાંચેક પ્રોગ્રામ મોકલાવું છું એ પણ કમ્પ્લીટ કરી દેજો. થેન્ક યુ.